नमस्कार विद्यार्थी मित्रों, अगाउना लेक्चर में आपणे यादृच्छिक चल ना प्रकारों अने एना विविध उदाहरणों नो अभ्यास करेलो। आजना लेक्चर में आपणे द्विपदी संभावना वितरण एनो अभ्यास करीशुं। तो कोई पण यादृच्छिक प्रयोग जे होय एना शक्य बे ज परिणामो होय, एटले के सफळता अने निष्फळता। तो जे यादृच्छिक प्रयोगना मात्र बे ज परिणामो होय तेवा प्रयोगने आपणे द्विविध विकल्पनो प्रयोग कहेवाय। એમાં બે પ્રયત્નો હોય કે સફળતા અને નિષ્ફળતા। સફળતા કોને તે કહેવાય? તો કે જે પ્રયોગમાં નિશ્ચિત પરિણામ પ્રાપ્ત થાય તેને આપણે સફળતા કહીશું, અને નિશ્ચિત પરિણામ પ્રાપ્ત ન થાય તેને આપણે નિષ્ફળતા કહીશું। તો દ્વિવિધ વિકલ્પનો નિયમ અને એના આધારે દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ। તો દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ, તો જે પ્રયોગમાં સફળતા અને નિષ્ફળતા એમ માત્ર બે જ પરિણામો હોય તો તેવા પ્રયોગને આપણે દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ કહેવાય। હવે આ દ્વિવિધ વિકલ્પ વાળો જે પ્રયોગ હોય એનું આપણે સમાન પરિસ્થિતિ હેઠળ એન વખત જો પુનરાવર્તન કરીએ અને સફળતાની સંભાવના એ પી 0 થી 1 ની વચ્ચે હોય, એટલે કે અચળ હોય, તો તેવા પ્રયોગને આપણે તો તેવા પ્રયોગના જે પરિણામો છે એને આપણે બર્નોલી પ્રયત્નો તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા ખાસ ધ્યાન આપણે રાખીશું। તો પહેલા પહેલો તો મુદ્દો દ્વિપદી સંભાવના વિતરણ, એમાં પહેલા પહેલો તો મુદ્દો આપણો લખીશું વિવિધ વિકલ્પનો નિયમ। તો જે પ્રયોગના શક્ય પરિણામો માત્ર બે જ હોય તે નિયમને વિવિધ વિકલ્પનો નિયમ કહે છે। એમાં સફળતા તો પ્રયોગના નિશ્ચિત પરિણામને સફળતા કહેવાય, અને નિષ્ફળતા પ્રયોગના પ્રયોગમાં નિશ્ચિત પરિણામ ન મળે તેને નિષ્ફળતા કહેવાય। તો પહેલા પહેલું તો દ્વિવિધ વિકલ્પનો નિયમ, કે જે પ્રયોગમાં માત્ર બે જ પરિણામો હોય, સફળતા હોય નિષ્ફળતા, તો પ્રયોગમાં જે નિશ્ચિત પરિણામ આપણને પ્રાપ્ત થતું હોય તો એને આપણે સફળતા કહેવાય, અને નિશ્ચિત પરિણામ પ્રાપ્ત ન થાય તો તેને નિષ્ફળતા કહેવાય। તો સૌથી પહેલા તો દ્વિપદી સંભાવના વિતરણ સમજવા માટે દ્વિવિધ વિકલ્પનો, એટલે કે બે વિકલ્પો હોય, ફક્ત બે જ વિકલ્પો હોય એમાં પરિણામો હોય, એને દ્વિવિધ વિકલ્પનો નિયમ કહેવાય। ત્યારબાદ આપણો નેક્સ્ટ મુદ્દો છે દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ। તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો આપણા ચોપડામાં નોંધતા રહેશો। દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ, તો જે પ્રયોગના સફળતા અને નિષ્ફળતા એમ બે જ પરિણામો હોય એવા પ્રયોગને વિવિધ વિકલ્પનો પ્રયોગ કરે છે।
બે પરિણામો ધરાવતો જે હોય એ પ્રયોગ એને આપણે દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ કહેવાય. આના પરથી આપણે બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યા સાબિત કરીશું. બર્નોલી પ્રયત્નો. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિપદી સંભાવના વિતરણનો ખ્યાલ બર્નોલી નામના આંકડા શાસ્ત્રી આપ્યો હતો, માટે એને બર્નોલી પ્રયત્નો. એટલે કે અહીંયા જે દ્વિવિધ વિકલ્પ વાળો જે આ પ્રયોગ હોય એ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ એન વખત પુનરાવર્તન કરવામાં આવે તો સફળતા મળવાની સંભાવના પી, સફળતાની સંભાવના આપણે પી વડે દર્શાવીશું, નિષ્ફળતાની સંભાવના એને ક્યુ વડે દર્શાવીશું. તો સફળતાની સંભાવના પી ઝીરો થી પી કેવી હોય તો અચળ હોય, ઝીરો થી એક વચ્ચે અચળ હોય તો તેને આપણે બર્નોલી પ્રયત્નો તરીકે ઓળખીએ. તો અહીંયા બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યા અને એના ગુણધર્મો બરોબર. તો સમાન પરિસ્થિતિ હેઠળમાં એનું પુનરાવર્તન કરી શકાય, સફળતાની સંભાવના અચળ હોય, બર્નોલી પ્રયત્નો પરસ્પર નિવારક હોય, નિરપેક્ષ હોય, અને સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિવારક અને નિશેષ હોય છે. તો આ ત્રણ એના ગુણધર્મો અને વ્યાખ્યા પરીક્ષામાં અવારનવાર પૂછાતું હોય તો આપણે લખી દઈશું. જો વિવિધ વિકલ્પ વાળા પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ એન વખત પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્ને સફળતાની સંભાવના પી ઝીરો થી પી વન અચળ હોય તો આવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્નો કહે છે. હવે બર્નોલી પ્રયત્નોના ગુણધર્મોની વાત કરીશું. તો આપણો અહીંયા પરીક્ષામાં અવારનવાર પ્રશ્ન પૂછે બર્નોલી પ્રયત્નો કોને કહેવાય, તેના ગુણધર્મો જણાવો. તો નેક્સ્ટ મુદ્દો આપણો એમાં બર્નોલી પ્રયત્નોના ગુણધર્મો. નંબર એક, તો સફળતાની સંભાવના અચળ હોય. વ્યાખ્યામાં જ કીધું કે સફળતાની સંભાવના, સફળતાનો સંકેત પી અને સફળતાને પી વડે દર્શાવાય, નિષ્ફળતાને ક્યુ વડે દર્શાવાય, બે પરિણામો હોય તો સફળતાની સંભાવના કેવી હોય, અચળ હોય છે. તો પહેલો મુદ્દો, સફળતાની સંભાવના અચળ હોય છે. બીજો મુદ્દો, બર્નોલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ હોય છે. બર્નોલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ હોય છે. ત્રણ, સફળતા અને નિષ્ફળતા એટલે કે જે બે પરિણામો છે આપણે બંને પરસ્પર નિવારક, સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે. અહીંયા આપણે સમજી લઈશું, પી પ્લસ ક્યુ બરાબર વન થાય બરોબર, પી પ્લસ ક્યુ બરાબર વન માટે ક્યુ બરાબર વન માઇનસ પી થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યા એટલે કે જો દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં, એન વખત પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્ન મળતી સફળતાની સંભાવના પી કેવી હોય તો ઝીરો થી એક વચ્ચે અચળ જ હોય તો આવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્ન તરીકે ઓળખાય. બર્નોલી પ્રયત્નોના ગુણધર્મો, તો વ્યાખ્યા પરથી ગુણધર્મો તારવી શકીએ તો સફળતાની સંભાવના પી કેવી હોય, અચળ હોય.
બર્નોલી પ્રયત્નો, જે બર્નોલી પ્રયત્નો છે પરસ્પર કેવા હોય, નિરપેક્ષ હોય, સફળતા અને નિષ્ફળતા એમ બંને કેવી છે, નિવારક અને નિશેષ ઘટનાઓ છે. એટલે કે પી પ્લસ પી એટલે સફળતા અને ક્યુ બરાબર નિષ્ફળતા, તો બંનેનો સરવાળો એક જ થાય. એટલે પી પ્લસ ક્યુ બરાબર વન, માટે ક્યુ બરાબર વન માઇનસ પી થાય. તો આપ આપના ચોપડામાં આ નોંધી લેશો. ત્યારબાદ દ્વિપદી સંભાવના વિતરણ, તો જેવી રીતે અસતત યાદચ્છિક ચલ એમાં આપણે એક્સ નો જે અભ્યાસ કર્યો યાદચ્છિક ચલ, તો અહીંયા દ્વિપદી વિતરણમાં દ્વિપદીક ચલનો આપણે અભ્યાસ કરીશું. તો દ્વિપદીક ચલ એને એક્સ વડે દર્શાવવામાં આવશે. તો નેક્સ્ટ વ્યાખ્યા આપણી દ્વિપદી યાદચ્છિક ચલ, તો એન બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતા એસ અને નિષ્ફળતા એફ, નિષ્ફળતા અને ફેલ એફ અને સફળતા સક્સેસ એસ વડે દર્શાવીએ. એટલે કે એન બર્નોલી પ્રયત્નો બરોબર એની સંખ્યા એન છે, એમાં મળતી સફળતા એસ અને નિષ્ફળતા એફની શ્રેણીમાં જો સફળતાની સંખ્યા એક્સ, એને એક્સ વડે દર્શાવીએ, સફળતાની સંખ્યાને એક્સ વડે દર્શાવીએ. દાખલા તરીકે પાંચ વખત આપણે કોઈ સિક્કો ઉછાળવાનો હોય, એમાં છાપ મળી, પાંચ વખત સિક્કો ઉછાળવાનો, એમાં ત્રણ વખત છાપ મળી, તેની સંભાવના શોધવાની હોય, તો અહીંયા કુલ પ્રયત્નોની સંખ્યા એન કહેવાશે. જ્યારે પ્રયત્નોની કુલ પ્રયત્નો આમાં સફળતાની સંખ્યા કેટલી, તો કે ત્રણમાં સફળતા મળે, તો એને એક્સ વડે આપણે દર્શાવીએ. તો આ એક્સ એને આપણે શું કરીશું, દ્વિપદી યાદચ્છિક ચલ કહેવાય. તો એન બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતા અને નિષ્ફળતા એની શ્રેણીમાં બરોબર મળતી સફળતાની સંખ્યાને એક્સ વડે દર્શાવીએ, તો એક્સ અહીંયા શું કહેવાશે, દ્વિપદી યાદચ્છિક ચલ કહેવાય. તો એની વ્યાખ્યા લખીશું. અને એક્સ એ શાંત કિંમત, શાંત ગણની કિંમતો એટલે કે ઝીરો એક બે ત્રણ એન સુધી અનંત સુધીની કિંમતો ધારણ કરી શકે. તો દ્વિપદી યાદચ્છિક ચલની વ્યાખ્યા આપણે લખીએ, તો ધારો કે એન બર્નોલી પ્રયત્નો માં મળતી સફળતા એસ અને નિષ્ફળતા એફ ની શ્રેણીમાં મળતી સફળતાની સંભાવના સફળતાની સંખ્યાને એક્સ વડે દર્શાવીએ, તો એક્સ ને દ્વિપદી યાદચ્છિક ચલ કહે છે. અને દ્વિપદી યાદચ્છિક ચલ એક્સ, એક્સ એ શાંત ગણ ઝીરો એક બે એન માંથી કોઈ પણ એક કિંમત ધારણ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દ્વિપદી યાદચ્છિક ચલ એક માર્ક એક ગુણમાં આપણને વ્યાખ્યા પૂછાય તો આ લખી શકાય. અને દ્વિપદી યાદચ્છિક ચલ કઈ કિંમતો ધારણ કરશે, તો કે શાંત ગણ બરોબર ઝીરો એક બે એન સુધીની કિંમતો ધારણ કરી શકે છે. હવે દ્વિપદી સંભાવના વિતરણ, નેક્સ્ટ મુદ્દો આપણો દ્વિપદી સંભાવના વિતરણ. તો પી એક્સ બરાબર એક્સ બરાબર પી એક્સ બરાબર એન સી એક્સ ઇન્ટુ પી ની એક્સ ક્યુ ની એન માઇનસ એક્સ, જ્યાં એક્સ બરાબર ઝીરો એક બે એન, ઝીરો થી પી અચળાંક બરોબર પી ની કિંમત કેવી હોય, ઝીરો થી એક ની વચ્ચે હોય, અને ક્યુ બરાબર
वन माइनस बी थाय। तो आ त्रण मुद्दा आपणे याद राखीशुं। तो आ जे वितरण छे एने द्विपदी संभावना वितरण तरीके ओळखवामां आवे छे। विद्यार्थी मित्रो, दाखलो गणवा माटे आ सूत्र आपणा माटे खूब जे अगत्यनुं छे। परीक्षामां पण पूछाय द्विपदी संभावना वितरण जणावो, असतत यादृच्छिक चलनुं संभावना वितरण जणावो, तो सिग्मा पी एक्स बराबर वन थाय। ज्यारे द्विपदी संभावना वितरण जणावो तो शुं लखाशे, बरोबर पी एक्स बराबर एक्स बराबर पी एक्स बराबर एन सी एक्स इंटू पीनी एक्स क्यूनी एन एन माइनस एक्स। हवे बीजा थोड़ा मुद्दा आपणे अग्यारमां धोरणमां क्रमचय संचयमां शीखी गया था। एन सी जीरो बराबर वन, एन सी एन बराबर वन, एन सी वन बराबर एन, एन सी एन माइनस वन बराबर एन। तो आ वस्तु डगले पगले आपणने दाखलो गणवामां उपयोगी होवाथी एक वस्तु दस दस वक्त लखी तैयार करशो। आ सूत्र पण दस वार अने आ चार मुद्दा पण दस वक्त लखीशुं। हवे त्यारबाद नेक्स्ट मुद्दो आपणो द्विपदी संभावना वितरणना गुणधर्मो, एनो अभ्यास करीशुं। तो विद्यार्थी मित्रो, द्विपदी संभावना वितरणना जे गुणधर्मो छे એમાંથી ઋતુલક્ષીમાં બે ગુણ અથવા તો ત્રણ ગુણ અથવા બે ગુણની અંદર ગુણધર્મ કોઈ પણ રીતે આમાંથી આ જે આઠ મુદ્દાઓ છે એ ખૂબ જ અગત્યના છે। એમાંથી કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાવાનો, બરોબર, તો વ્યવસ્થિત એને લખી અને તૈયાર કરીશું। તો દ્વિપદી વિતરણના ગુણધર્મો નંબર એક, અસતત યાદચ્છિક ચલનું વિતરણ છે। અસતત ચલનું વિતરણ છે। નંબર બે, એન અને પી તેના પ્રાચલો છે। દ્વિપદી વિતરણનું મધ્ય બરાબર એનપી ચાર, એનું વિચરણ બરાબર એનપી ક્યુ, માટે પ્રમાણિત વિચલન બરાબર વર્ગમૂળમાં એનપી ક્યુ થશે। પાંચ, મધ્યકની કિંમત વિચરણ કરતા મોટી હોય છે। છ, એનની કોઈપણ કિંમત માટે જો પીની કિંમત એક તૃતીયાંશ કરતા નાની હોય તો વિષમતા દર પીની કિંમત એક તૃતીયાંશ કરતા મોટી હોય તો વિષમતા ઋણ। અને આઠમો મુદ્દો, પી બરાબર જો એક તૃતીયાંશ હોય તો વિષમતા શૂન્ય અને વિતરણ સંમિત હોય। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું, પહેલામાં પહેલું તો દ્વિપદી વિતરણ એ અસતત ચલનું સંભાવના વિતરણ છે, એન અને પી તેના પ્રાચલો છે। તો અહીંયા દાખલો પૂછ્યો હોય તો એમાં એવું કીધું દ્વિપદી વિતરણના પ્રાચલો શોધો, તો આપણે એન અને પીની કિંમતો શોધવાની, મધ્યક બરાબર એનપી થાય, વિચરણ બરાબર એનપી ક્યુ થાય, એનપી એટલે કે મધ્યકની કિંમત વિચરણ કરતા કેવી હોય, મોટી હોય, જો સંભાવના એક દ્વિતીયાંશ કરતા નાની હોય તો વિષમતા ધન થાય, સંભાવના એક દ્વિતીયાંશ કરતા મોટી હોય તો વિષમતા ઋણ થાય, અને પીની કિંમત એક દ્વિતીયાંશ થાય તો વિષમતા શૂન્ય અને વિતરણ સંમિત કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો, આ ગુણધર્મો આપ આપણા ચોપડામાં લખી બે ચાર વખત લખી અને તૈયાર કરશો, આમાંથી 100% બે કે ત્રણ ગુણના ગુણધર્મોનો પ્રશ્ન પણ પૂછી શકાય, અથવા વિભાગ એ અને બીમાં એક કે બે ગુણના પ્રશ્નો અવશ્ય પૂછાવાના।